नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित। चलो गणित सद्यपोती में आप आग चालो गृह कार्य करिए। अँ जुओ पान नंबर 64 ऊपर से प्रश्न नंबर 1, 10 मणका की माला तथा छूटा मणका दूरी सरवाड़ो करो। अँ तमने एक उदाहरण आपेलू है, सरवाड़ा दाखला आपेला है, पर आप 10 मणका की एक माला बनावानी है बराबर, अने छूटा मणका सामे दौरवाना है। तो अहीं तमने पहलो संख्या आपेली छे 26, तो अहीं 10 ने केटली माळा बनशे 2, अने बीजा छूटा मणका 6, एवी रीतना नीचे छे 17, तो 10 ने एक माळा बनशे अने बीजा 7 मणका छूटा छे। ख्याल आव्यो? तो ए रीते तमारे सरवाळो करवानो छे। तो 43 जवाब आव्यो छे, 43માંથી 4 10 ની માળા બને છે અને 3 મણકા છૂટા છે। ખ્યાલ આવ્યો? એ રીતે આપણે સામે જોઈએ બીજો દાખલો છે 32, એટલે 10 ની 3 માળા અને બીજા 2 મણકા છૂટા। 13, તો 10 ની 1 માળ અને 3 મણકા છૂટા। હવે આપણે સરવાળો કરીશું, 3 ને 2 5 અને 3 ને 1 4 કેટલા આયા 45। તો અહીંયા તમારે શું કરવાનું છે, 45 એટલે 10 ની કેટલી માળા બનાવવાની છે, 4, 10 ની 4 માળા બનશે અને 5 મણકા છૂટા રહેશે। ખ્યાલ આવ્યો? તો હું મણકા દોરીને બતાવું છું તમને, 1 2 3 4 5 6 7 8 9 10, એવી રીતના તમારે 10 મણકા બધા પર જાતે દોરવાના છે। જે જવાબ આવે છે ને એની પણ તમારે માળા બનાવવાની છે અને છૂટા મણકા દોરવાના છે। ચાલો બીજો દાખલો છે 24 વત્તા 19, 10 ની 2 માળા બને અને બીજા 4 મણકા છૂટા છે। અહીંયા 10 ની 1 માળા બનશે અને 9 મણકા છૂટા દોર્યા છે। હવે આપણે સરવાળો કરીશું, 9 ને 4 13, 3 વધી પડી 1, 2 ને 1 3, 3 ને 1 4, 43 થયા। એટલે અહીંયા તમારે શું કરવાનું છે, 10 ની 4 માળા બનાવવાની છે અને બીજા 3 મણકા છૂટા। ખ્યાલ આવ્યો ને? તો અહીંયા માળા ઉપર મણકા તમારી જાતે દોરજો। ચાલો અહીંયા 21 વત્તા 15 છે, 10 ની 2 માળા બનશે અને 1 મણકું છૂટું છે, 10 ને 1 માળા બનશે અને 5 મણકા છૂટા છે, 5 ને 1 6 અને 2 ને 1 3, અહીંયા 10 ની 3 માળા બનશે અને બીજા 6 મણકા છૂટા રહેશે। ખ્યાલ આવ્યો તમારે? આના ઉપર મણકા તમારે જાતે દોરવાના છે, મેડમ ફક્ત દોરીને બતાવે તમને। ચલો 38 વત્તા 12, 10 ની 3 માળા બનશે અને બીજા 8 મણકા છૂટા છે, 12 એટલે 10 ની 1 માળા બનશે અને 2 મણકા છૂટા છે। ચાલો સરવાળો કરીશું, 8 ને 2 10 શૂન્ય વધી પડી 1, 3 ને 1 4 ને 1 5 કેટલા થયા, જવાબ શું આવ્યો 50, એટલે 10 ની કેટલી માળા બનશે, 5 માળા બનશે બરોબર। તો અહીંયા તમારે માળા ઉપર તમારી જાતે મણકા દોરવાના છે। 37 વત્તા 42, 10 ની 3 માળા બનશે અને 7 મણકા છૂટા છે, અહીંયા 10 ની 4 માળા બનશે, 42 એટલે 2 મણકા છૂટા છે। હવે સરવાળો કરીશું આપણે, 7 ને 2 9 અને 3 ને 4 7 કેટલા આવ્યો જવાબ, 79। ખ્યાલ આવ્યો? તો 7 10 ની 7 માળા બનશે અને 9 મણકા છૂટા રહેશે, 1 2 3 4 5 6 અને 7, અને બીજા 9 મણકા તમારે અહીં છૂટા બતાવી દેવાના છે। ચાલો 10 ની 1 માળા બનશે 16 એટલે અને 6 મણકા છૂટા છે, અહીંયા 10 ની 2 માળા બનશે અને 5 મણકા છૂટા છે। ચાલો સરવાળો કરીશું, 6 ને 5 11 1 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4, 41 જવાબ આવ્યો છે, એટલે 10 ની કેટલી માળા બનશે, 4, 1 2 3 4, અને આ એક મણકું છૂટું રહેશે। અહીંયા છે 27 વત્તા 20, 10 ની 2 માળા બનશે અને 7 મણકા છૂટા છે, 20 છે એટલે 10 ની 2 માળા બનશે। સરવાળો કરો, 7 ના 7, 2 ને 2 4, 47 આવ્યો છે, એટલે 10 ની 4 માળા બનાવવાની છે અહીંયા બરોબર, અને બીજા 7 મણકા છૂટા બતાવવાના છે। ચાલો અહીંયા સરવાળો કરીશું આપણે, 5 ને 3 8, 1 ને 3 4, 48 જવાબ આવ્યો છે, 10 ની 4 માળા બનાવીશું અને બીજા 8 મણકા છૂટા બતાવવાના છે।
ચાલો, શૂન્યનું શૂન્ય, ત્રણને બે પાંચ, પચાસ જવાબ આવ્યો. દસની પાંચ માળા બનશે. ખ્યાલ આવ્યો? આના પણ મણકા તમારી જાતે દોરવાના છે. હવે સામે જોઈશું આપણે પ્રશ્ન નંબર બે. સરવાળો કરી સરખા જવાબવાળી જોડીઓ જોડો. તમારે શું કરવાનું છે? બેનો સરવાળો કરવાનો છે. એ બેનો સરવાળો કરીને સામે પણ જોવાનું કે સરખો સરખો જવાબ ક્યાં આવે છે. એ રીતે જોડકા જોડવાના છે. મેડમે જોડ્યા છે એ રીતે તમારે સદૈવ પોતીમાં જોડી દેજો. પ્રશ્ન નંબર ત્રણ છે. સરવાળા માટે ખૂટા અંક મૂકી સંતુલન કરો. અહીંયા ખૂટા અંક મૂકવાના છે. તેર વત્તા અઢાર અને પંદર વત્તા પંદરમાં આપણે કેટલા ઉમેરીશું તો એકત્રીસ થશે. પંદરમાં આપણે સોળ ઉમેરીશું તો એકત્રીસ થશે. એટલે બંને બાજુનો સરવાળો સરખો આવવો જોઈએ. અહીંયા છે સોળ વત્તા તેર એટલે ઓગણત્રીસ, ચૌદ વત્તા પંદર એટલે ઓગણત્રીસ. એટલે અહીંયા તમારે લખવાના છે પંદર. અહીંયા આવશે ત્રેવીસ વત્તા ચોવીસ સુડતાલીસ, એકવીસ વત્તા છવ્વીસ સુડતાલીસ. બંને બાજુનો સરવાળો સરખો તમારે હોવો જોઈએ. ચૌદ વત્તા ઓગણીસ તેત્રીસ, સત્તર વત્તા સોળ એટલે તેત્રીસ, ચોત્રીસ વત્તા બાવીસ છપ્પન, પચીસ વત્તા એકત્રીસ એટલે સરવાળો થશે છપ્પન, સત્યાવીસ વત્તા પચીસ બાવન થશે અને છત્રીસમાં આપણે સોળ ઉમેરીશું બીજા તો બાવન જવાબ મળશે આપણને. અને અહીંયા આવશે સત્યાવીસમાં સાડત્રીસ ઉમેરીશ તો ચોસઠ જવાબ આવશે. અને સામે છે અડતાલીસ વત્તા સોળ એટલે ચોસઠ, અઠ્યાવીસ વત્તા બત્રીસ એટલે સાઠ જવાબ આવશે અને આડત્રીસ વત્તા બાવીસ એ પણ સાઠ જવાબ આવશે. તો આ તમારે સદૈવ પોતીમાં દાખલા ગણવાના રહેશે. નમસ્તે.